એક્સિસ મ્યુચ્યુઅલ ફંડે પોતાની સાત સ્કીમના ફંડ મેનેજર્સમાં ફેરફાર કર્યા છે શું છે આખો મામલો માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ રહ્યા છે આપણા સહયોગી યતીન મોટા યતીન શું વધુ વિગતો અહીંયા આવી રહી સામે કારણ કે આજ સવારથી માર્કેટની અંદર આ પણ એક સમાચારો રહ્યા છે જે અલગ અલગ પ્રકારના રૂમર્સ ફેલાવી રહ્યા છે તો આપણા આપણા વ્યુઅર્સને દર્શકોને સમજાવીએ કે આમાં ખરેખર વાસ્તવિક વિગતો શું છે જો વિક્રમ સૌથી પહેલાં આજે સીએનવી સી ટીવીટીના સૂત્રોના હવાલાથી જે આપણને ખબર પડી રહી છે તેમાં એ છે કે એક્સિસ મ્યુચ્યુઅલ ફંડે આ સાત સ્કીમમાં ફંડ મેનેજર્સ તો ચેન્જ કર્યા છે પણ પર્ટિક્યુલરલી જે ફંડ મેનેજરો ચેન્જ થયા છે તેમના નામ છે વિરેશ જોશી અને દીપક અગરવાલ અને વિરેશ જોશી અને દીપક અગરવાલની વાત કરીએ તો સેબીની ઇન્ક્વાયરી અહીંયા ચાલે છે ફ્રન્ટ રનિંગના પ્રકરણમાં જે કોવિડના વખતે કે પાછલા એક બે વર્ષોમાં થઈ છે અને આરોપો લાગ્યા એમ છે કે આ બે ફંડ મેનેજર્સ કે ચીફ ડીલર્સ તમે કહો તેઓએ ઘણી ફ્રન્ટ રનિંગ કરીને ફંડ્સને નુકસાન પહોંચાડ્યું છે ઇન્વેસ્ટર્સને નુકસાન પહોંચાડ્યું છે અને તેના લીધે સેબીએ પોતાના હાથમાં આ ઇન્કવાયરી ધરી છે અને ઇમિજિયટ બેસિસ ઉપર આ બે ફંડ મેનેજર્સને જે લીવ પર મૂકવામાં આવ્યા છે તેવું સીએનબીસી બી સી ટીવીએટીનનું કહેવું છે એની સિવાય જે ફંડ હાઉસ છે તેમની કોઈ પર્ટિક્યુલર કોમેન્ટ નથી આવી એક્સિસ બેન્કની નથી આવી સેબીની નથી આવી પણ આ પૂરા પ્રકરણની વાત કરો તો એક્સિસ મ્યુચ્યુઅલ ફંડે અનાઉન્સ કર્યું છે કે જે સાત ફંડ્સ છે જેમ કે એક્સિસ ટેકનોલોજી ફંડ બેન્કિંગ ઇટીએફ કન્ઝમ્પશન ફંડ ક્વાન્ટ ફંડ અને વેલ્યુ ફંડ આમાં ઇમિજિયેટ બેસિસ ઉપર આ બે આ બંને ફંડ મેનેજર્સને પર્ટિક્યુલરલી કાઢવામાં આવ્યા છે અને રિપ્લેસ કરવામાં આવ્યા છે તો પૂરો મામલો બહુ સંગીન છે સેબીની ઇન્કવાયરી ચાલી રહી છે પણ મોર ક્લેરિટી ઇઝ અવેટેડ અને એક્સિસ મ્યુચ્યુઅલ ફંડનું આમાં મત લેવું બહુ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે તેમની કોઈ ઓફિશિયલ કમેન્ટ હજી સુધી આવી નથી તો સ્ટેટમેન્ટ આવશે તે હિસાબે બી આપણે કદાચ આના ઉપર વધારે એલેબ્રેટેટલી આપણે આપણા દર્શકોને કહી શકશું પણ હાલ ફિલહાલ આ ઓલમોસ્ટ ગીવન છે કે એક ઇન્ક્વાયરી ચાલી રહી છે અને કદાચ આ બે ફંડ મેનેજર્સ આની ઉપર કોઈ એક્શન બી રેગ્યુલેટરનું આવી શકે